નમસ્કાર ખેડૂત મિત્રો, અન્નદાતા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આમ તો ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે, વરસાદ છૂટો છવાયો પડે છે અને વાવણી લાયક અમુક ગામમાં થયો છે. આમ બધા જ ખેડૂત મિત્રોએ બિયારણની ખરીદી તો કરી લીધી હશે. આની પહેલાં આપણે જણાવ્યું કે બિયારણની ખરીદી કરતી વખતે શું શું કાળજી રાખવી જોઈએ. હવે બિયારણ એટલા મોંઘા ભાવના ખેડૂતો ખરીદતા હોય છે, ઘણા છે એ પોતાના ઘરનું બિયારણ વાપરતા હોય છે, મગફળી જેવા પાકમાં કે બીજા અન્ય પાકમાં. જ્યારે હાઇબ્રિડ હોય કપાસ જેવો પાક તો એ 100% છે એ બિયારણની ખરીદી દર વર્ષે કરતા હોય છે. હવે આ બિયારણની ખરીદી કર્યા બાદ જો એ બિયારણ સારું ન નીકળે અથવા કોઈ ઉગાવવાના કે બીજા કોઈ પ્રશ્ન થાય તો શું કરી શકાય, એ બાબતે સરકાર તરફથી શું કાયદાઓ છે એની આજે આપણે માહિતી મેળવીએ. સૌથી પહેલું ખેડૂત મિત્રો, જે બિયારણની આપ ખરીદી કરો છો એ બિયારણ કેટલા પ્રકારના છે? ટ્રુથફુલ બિયારણ હોય છે, સર્ટિફાઇડ બિયારણ હોય છે, ફાઉન્ડેશન હોય છે અને બ્રીડર સીડ. એટલે કે આપને સમજાવીએ તો સૌથી પહેલું જે સંશોધન થાય એ જે તે પાકના બ્રીડર દ્વારા કરવામાં આવે છે, એ બ્રીડર સીડ એટલે કે બ્રીડરનું બિયારણ હોય છે. એ જનરલી કોઈ ખેડૂતોના વાવેતર માટે હોતું નથી. એના બ્રીડર બિયારણ છે એ દરેકના ઉપર જે ટેગ મારેલી હોય છે એના આધારે આપણે ખબર પડે છે. એટલે આ જે બિયારણ ઉપર છે ગોલ્ડન યલો કલરની ટેગ મારેલો હોય છે. ત્યાર પછીનું જે સ્ટેજ આવે છે કે એ બિયારણ ઉગાડી અને એમાંથી છે એ ફાઉન્ડેશન બીજ તૈયાર કરવામાં આવે છે. ફાઉન્ડેશન બિયારણ હોય તો આ બધા જે પાક છે એ આપના દ્વારા 2-3 વર્ષે વાવો, દાખલા કે મગફળી છે, તલ છે, મગ છે, અડદ છે, એવા બિયારણમાં સફેદ ટેગ હોય તો એ ફાઉન્ડેશન બિયારણ હોય છે. ત્યાર પછીનું જે છે એ સર્ટિફાઇડ બિયારણ, સર્ટિફાઇડ બિયારણમાં છે બ્લુ ટેગ મારેલી હોય છે. એટલે આ ટેગ ઉપરથી જ તમને ખબર પડી જાય કે આ સર્ટિફાઇડ બિયારણ છે. અને ત્યાર પછીનું જે આવે ટ્રુથફુલ બિયારણ, એની ઉપર જનરલી ટેગ હોય તો લીલા અથવા પોપટી કલરની ટેગ હોય છે. એટલે આના ઉપરથી આપણે ખબર પડી જાય કે આ કયા પ્રકારનું બિયારણ છે. તો આ બિયારણ ખરીદી કરી આપણે મોટાભાગે કપાસ છે એ તમામ ટ્રુથફુલ આવે છે, તો એને વાપરો છો તમે, ઉપયોગ કરો છો, તો એને કઈ રીતે ખરેખર એની કોથળી તોડવી? જ્યારે સર્ટિફાઇડ બિયારણ હોય તો એ આપણે કાપડની થેલીમાં મોટાભાગનું હોય છે, મોટી કોથળી હોય તો એને કઈ રીતે તોડવી? કારણ કે બિયારણ જ્યારે ખરાબ નીકળે તો ત્યારે આ બધા પુરાવા તરીકે આપણે જોશે. આપણે જે માટે ખર્ચ કર્યો છે સર્ટિફાઇડ બિયારણને આપને ખબર છે સ્વાભાવિક વધારે ભાવ હોય છે, તો એના જે ભાવ ચૂકવીએ છીએ એનો આપણે ધારો કે કંઈ પ્રશ્ન થાય અને આપણી પાસે પુરાવા ન હોય તો આપણે કંઈ કરી શકતા નથી. એટલે ખાસ જે ટ્રુથફુલ બિયારણ હોય, દાખલા તરીકે પ્લાસ્ટિકના પાઉચમાં છે, તો એને એ થેલી એ રીતે આપ તોડો કે એની અંદર જે લોટ નંબર છે કે બીજી કોઈ માહિતી લખેલી છે, પાછળના ભાગે ભૂરા કલરનું એક લેબલ હશે એમાં બધી માહિતી હશે, એ ક્યાંય તૂટે નહીં એ રીતે ખાસ કરીને તોડો. ગમે એ રીતે એ બેગ તોડો નહીં, અને એમાંથી જે બિયારણ છે એ આપ વાપરો છો ત્યાર પછી બેગને સાચવી રાખવાની છે. જ્યાં સુધી આપણો પાક પૂરો ન થાય ત્યાં સુધી મિનિમમ એ બેગને સાચવી રાખવાની છે. હવે ધારો કે સર્ટિફાઇડ બિયારણ છે અને કાપડની થેલીમાં છે, તો મોટેભાગે ખેડૂત મિત્રો એવું કરતા હોય છે, ઉપર ટેગ હોય ત્યાંથી છે એ તોડતા હોય છે. પણ ખરેખર આવા બિયારણને એ ટેગ તોડવાની નથી, આપણે નીચેથી કાતરથી કાપી અને બિયારણ કાઢી લેવાનું હોય છે અને ઉપયોગમાં લેવાનું હોય છે, જેથી કરીને એ ટેગ અને કોથળી બંને એકસાથે સચવાઈ રહેશે. એટલે આ બંને વસ્તુ સાચવવું ખાસ જરૂરી છે. સાથોસાથ આપને કીધું કે પાકું બિલ પણ સાચવવું જરૂરી હોય છે. હવે ધારો કે આપણી પાસે પાકું બિલ છે, આ બિયારણની થેલીઓ પણ છે અને આપણો પાક છે કે બિયારણ એ ખરાબ નીકળું, તો સરકારશ્રી તરફથી શું જોગવાઈ છે એની આપને જાણકારી આપું કે સૌ પ્રથમ આવું કોઈ વસ્તુ આપણે ખરાબ નીકળે, જો ખેતી પાક હોય તો એની જે તે જિલ્લામાં જિલ્લા ખેતીવાડી અધિકારીની ઓફિસમાં આપણે રૂબરૂ અરજી આપવાની હોય છે અથવા ફરિયાદ આપવાની હોય છે, જેની માટે મુખ્ય 2 વસ્તુ હોય છે કે આપ ખેડૂત ખાતેદાર છો એની માટેનો 8 અ અને જે બિયારણની ખરીદી કરી છે એનું પાકું બિલ. આ 2 વસ્તુ જોડી અને તમે જિલ્લા ખેતીવાડી અધિકારીને ખેતી પાક હોય તો ફરિયાદ કરી શકો છો. આ જ રીતે બાગાયતી પાક હોય તો આપ જે તે જિલ્લાના નાયબ બાગાયત નિયામકશ્રીને ફરિયાદ લેખિતમાં કરી શકો છો. હવે આ ફરિયાદ કરશો એટલે શું થશે કે જે તે ઓફિસમાં તમે ફરિયાદ આપશો
કે દરેક જિલ્લામાં એક કમિટી બનાવેલી છે, એમાં ખેતી પાકમાં જિલ્લા ખેતીવાડી અધિકારી હોય છે, એમાં સભ્ય સચિવ છે, મદદનીશ ખેતી નિયામક અથવા એ તે ખેતી અધિકારી હોય છે, ત્યાર પછી નાયબ ખેતી નિયામક વિસ્તરણ એટલે કે જે ગુણવત્તા નિયંત્રણની કામગીરી સંભાળે છે એ એમના સભ્ય છે, અને જે તે પાકના કૃષિ વૈજ્ઞાનિક એ આમના સભ્ય હોય છે, એટલે કે કમિટીમાં આ ચાર મેમ્બર હોય છે. આ કમિટી દ્વારા છે એ સ્થળનું વેરિફિકેશન થશે, એટલે કે આપણો ઊભો પાક હોય એની તપાસ થશે, એનું રોજકામ થશે અને જે કાંઈ આગળની કાર્યવાહી છે એ કરશે. પણ ખેડૂત મિત્રો, એક વસ્તુ આ તબક્કે ખાસ જણાવું કે મોટાભાગના ખેડૂતો એવું કરતા હોય છે કે જ્યારે બિયારણ ખરાબ નીકળે શરૂઆતમાં છે એ માહિતી મેળવતા હોય છે, ક્યાંયથી કોઈ પ્રશ્ન ન મળે ત્યારે છેલ્લે છે એ જે તે કચેરીમાં ફરિયાદ કરતા હોય છે. તો આવો ટાઈમ ખોટો ન બગાડતા, આપને એવું લાગે કે આપ છેતરાણા છો તો સમયસર પાક ઊભો હોય ત્યારે જ ફરિયાદ દાખલ કરજો. ઘણીવાર તલ જેવા પાકમાં એવું થતું હોય છે કે તલ કપાઈ જાય, ઉભડા હોય અને પછી ફરિયાદ કરે, તો એ સમયે કંઈ કરી શકાતું નથી. એટલે ખાસ આપનો ઊભા પાકની આ ફરિયાદો હોય છે, આપના કોઈ એવા પ્રશ્ન હોય તો ઊભા પાકના ફરિયાદ માટે આપશે એ જે તે જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારીને ફરિયાદ કરી શકો છો. ખેડૂત મિત્રો, ખેતીને લગતા આપના કોઈ એવા પ્રશ્ન હોય અથવા માહિતીની જરૂરિયાત હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અમારાથી બનતી કોશિશ હશે કે આ માહિતી ભેગી કરી અને આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું. આભાર.